આપનો આજનો ઇન્ટરવ્યુ કોડ શૈક્ષણિક લાયકાત અને આપનો અનુભવ. સર આજનો મારો ઇન્ટરવ્યુ કોડ છે EYM 2004 માં ગણિતમાં સ્નાતક અને 2006 માં શિક્ષણમાં સ્નાતક છું. 2010 થી વિદ્યા સહાયક તરીકે અને 2015 થી મુખ્ય શિક્ષક તરીકે બજાવું છું. 2015 થી 2016 માં એમએ એજ્યુકેશન અને 2016 માં શિક્ષણમાં જીસેટ પાસ કરેલી છે અને 2020 થી સર મારું પીએચડી ચાલુ છે. એ ઉપરાંત સર હાલમાં લેવાય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એસઆઈ એક્ઝામ ને પાસ કરી છે અને જીપીએસસી લેવલ એસએસ શ્રેયાંક અધિક્ષક ની એક્ઝામ પર પ્રિલિમ ને પાસ કરેલી છે. ઓકે પીઆઈ માં છો ને એસએસ માં છો? પીએમ છો? એસઆઈ માં, એસઆઈ સ્કૂલ ઇન્સ્પેક્ટર ની એક્ઝામ પાસ કરેલી છે અને એસએસ ની એક્ઝામ પાસ કરેલી છે. બરાબર છે. તમે આમાં પસંદ તમે કરીએ? જી સર. અને તમે તો જીસેટ પાસ કરેલી છે, પીએચડી કરો છો? જી સર. તો પછી તો તમે વયા જવાનો પ્રોફેસર માં, તો પછી અમારી તો આ જગ્યા ખાલી થશે ને? ના સર. સર શિક્ષણ માં સર એજ્યુકેશન ઓફિસર બનવું સર એ મારું પહેલું સપનું હતું સર. અને હાલ સર મેં આપેલી છે લેક્ચર ની એક્ઝામ સર, પણ એમાં ક્વોલિફાય સર થયેલો નથી. નહીં, પણ હવે તમે પીએચડી કરો છો તો ભવિષ્યમાં તમે પ્રોફેસર તરીકે જવાનું વિચારતા હોય, શ્રેયાંક અધિક્ષકે તમે પાસ કરી જાઓ, તમે આમાં પાસ કરી અમે પછી પાછા તમે શ્રેયાંક અધિક્ષક માં વયા જશો? ના સર. સર જીએસ માં જીએસ ક્લાસ 2 સર બનવું મારું સપનું હતું સર. જો મને એવું મળશે સર તો હું શ્રેયાંક માં નહીં જઈ શકું. સિમેટલી મામલતદાર થશો તો ચોક્કસ. હવે જીએસ ક્લાસ 2 માં કઈ કઈ જગ્યાએ તમને પોસ્ટિંગ આપી શકાય? સરકારી માધ્યમિક શાળાના આચાર્ય તરીકે સર, મોડલ સ્કૂલના આચાર્ય તરીકે ટીએ માં હોય છે સર. સર એ ઉપરાંત માધ્યમિક બોર્ડ છે સર, બોર્ડમાં પણ જગ્યા હોય છે સર. વિષય નિષ્ણાત તરીકે જગ્યા હોય છે સર. બરાબર છે. તો સપોઝ તમને વિષય નિષ્ણાત તરીકે પસંદ કરવામાં આવે, જી સર, તો શું કામગીરી કરવાની હોય છે? સર જે તે વિષય હોય છે એનો બાળકોને લક્ષી એમાં ઇમ્પ્રુવમેન્ટ શિક્ષકમાં કેવી રીતે આવશે, બાળકોનો અભ્યાસક્રમમાં મુદ્દાઓ છે સર કેવી રીતે આવરી લેવા, અને ટેકનિકલ બેઝ શિક્ષણ સર કેવી રીતે બાળકોને મળે છે આ મુદ્દાઓ વિશે. આપણો માધ્યમિક શાળાઓનો 9-12 નો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે? સર બોર્ડ નક્કી કરતો હોય છે. સરસ. તો આપણે જે માધ્યમિક શાળાઓ છે એની ગુણવત્તા સુધારવાનું કામ કોણ કરશે? સર માધ્યમિક શાળાઓનો ગુણવત્તા માટે બોર્ડ પણ છે સર, અને સર સીઓએસ ની કચેરી પણ છે. સીઓએસ કઈ રીતે ગુણવત્તામાં કામ કરે છે? કઈ બ્રાન્ચ છે અહીંયા ગુણવત્તાનું કામ સંભાળે છે? સર બ્રાન્ચનો ખ્યાલ નથી, પણ શિક્ષણ સંકલિત સંસ્થાઓ છે, જીસીઆરટી છે, બોર્ડ છે, સીઓએસ ની કચેરી. જીસીઆરટી તો એક ત્યાં માટે કામ કરતી સંસ્થા છે. જીસીઆરટી છે 1-8 ની અંદર એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગનું કામ કરે છે. આપણે માધ્યમિક શિક્ષણ 9-12 ની ગુણવત્તા સુધારણાનો રોલ કોનો? બોર્ડનો રોલ છે, એસએસસી નો રોલ છે, COS નો રોલ છે? જી સર, તો બોર્ડ નો રોલ છે સર. બોર્ડ નો રોલ છે. તો શું બોર્ડ કઈ રીતે શિક્ષણ ની ગુણવત્તા માટે એક્ટિવ છે? એ તો પરીક્ષાઓ લે છે. જી સર. એ સિવાય કઈ બોર્ડ કરે છે સર? જિલ્લા કક્ષાએ આઈ, તાલુકા કક્ષાએ, શાળા કક્ષાએ બોર્ડ જાય છે? બોર્ડ ના કોઈ અધિકારીઓ જાય છે? ના સર, બોર્ડ ના નિયમ ડીપીઓ દે. અને બોર્ડ તો ખાનગી શાળા સાથે જોડાયેલું છે ને? જી સર. કે પછી બોર્ડ ની અંદર આપણી રજીસ્ટર થયેલી તમામ શાળાઓ આવે છે? ગ્રાન્ટેડ શાળા બોર્ડ માં જોડાયેલી છે? ના સર, ગ્રાન્ટેડ ને સરકારી શાળાઓ છે, સીઓ છે. એનું રજીસ્ટ્રેશન થાય ખરું બોર્ડમાં? જી સર. સરકારી શાળાનું, ગ્રાન્ટેડ શાળાનું? ના સર, એમાં સીઓ છે. એની રજીસ્ટ્રેશન નહીં કરાવવાનું બોર્ડમાં? એનાથી કંઈક ક્રમાંક ક્રમાંક આવે ખરો? ગ્રાન્ટેડ શાળામાં હોય છે ક્રમ સર. હા, અને સરકારીમાં ક્રમાંક હોય છે કે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે એ લોકો બોર્ડમાં? તો ખ્યાલ નથી સર. સર તો સરકારી શાળા છે એનો ટોટલ ટોટલ બધું જ સીઓએસ ના અંડરમાં? જી સર. તો સરકારી શાળાની ગુણવત્તા માટે સીઓએસ શું કરે છે? સર ગુણવત્તા માટે સર એને શિક્ષકોને તાલીમ અને તાલીમ સીઓએસ આપે છે? ના સર, તાલીમ તો છે દિવસ આપણું નથી, પણ એની ગુણવત્તા માટે સર સંસ્થાઓ છે. જે કોણ આપે છે તાલીમ? કોણ આપે સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને? એસટીડીએ એવું નામ સાહેબ? જી સર. શું ફૂડ શું કામ કરે છે સર? ડાયટમાં જેમ આપણે પ્રાથમિક અંદર સર ડાયટ હોય છે એવી રીતે માધ્યમિક અંદર એસટીડીએ હોય છે. દરેક જિલ્લામાં હોય છે એસટીડીએ? ના સર, સ્ટેટ લેવલની સંસ્થા છે. જીસીઆરટી સર સંલગ્ન પસંદ કરે. તમે એક આચાર્ય તરીકે મૂકવામાં આવે ને આચાર્ય તરીકે શાળામાં બહુ બધી સમસ્યાઓ છે,
શાળામાં શાળાનું મકાન છે એ રિપેરિંગ માંગે છે શાળાની કમ્પાઉન્ડ વોલ તૂટેલી છે ત્યાંથી લોકો કૂદી કૂદીને આવે છે શાળામાં શાળાનો મેઇન ગેટ છે લટકી પડેલો છે શાળાના શિક્ષકો સમયસર આવતા નથી શાળાના વિદ્યાર્થીઓને કોઈ સારું ભણાવતા નથી આવી પરિસ્થિતિમાં તમે આચાર્ય તરીકે મુકાવ તો તમે શું કરશો સર સૌપ્રથમ હું સ્થિતિ છે સર તાક મેળવીશ અને એની અંદર સારું ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે આવે જેમ કે બાળકો સર મોડા આવે છે તો શિક્ષકો મોડા આવે છે સર તો એના માટેની સિસ્ટમ ઊભી કરી અને એક રજિસ્ટર રાખીશ એમાં શિક્ષકો આવવા ઓન ટાઈમ જવાનો ઓન ટાઈમ અને ડેલી મૂલ્યાંકન સર કરીશ અને સૌપ્રથમ સર હું જ સર સારા વહેલો આવીશ તો અમુક દિવસ પછી એવું બનશે સર મારા શિક્ષકો પણ વહેલા આવશે સર હવે સર આ રહેજ રહી જે બાકીની સમસ્યાઓ છે આપણે કીધું કે ભાઈ ભૌતિક સુવિધાઓ છે સર તો એમને ગ્રાન્ટ મેળવવાની સર કે ભૌતિક સુવિધાઓ કઈ કઈ ઘટે છે અને જ્યારે અધિકારી માગશે તો તું જાણીશ કે કઈ રીતે અધિકારીને આપવી અને ભૌતિક સુવિધાઓ ઘટે છે એના માટેનું સર્વ આગળ અધિકારીને જાણ કરીશ તમે એવું ના કહી શકો કે ભાઈ હું ગીતા રાણી બની જઉં ગીતા રાણી મેં એવું જોયું છે મેડમ ગીતા રાણી જી સર તો ગીતા રાણીએ કર્યું તું એવું કરી શકો તમે જી સર ચોક્કસ તમારી પસંદગી કરીએ બહુ અઘરું છો જી સર ચોક્કસ હા પાડો છો હું કરીશ પણ રાધારા સભ્યો સાથે લડવાનું પોતાને જાતને ખતરામાં મૂકવાની લોકો તમારા ઉપર એટેક કરાવે તમારા વિરુદ્ધમાં ફરિયાદો કરે આ બધું થશે જી સર ચોક્કસ સર અધિકારી તરીકે સર કામ કરવું હોય આપણે તો આપણે ક્રાઇટેરિયામાં સર રહીને કામ કરીએ સર તેમાં કોઈ ધારો કે આ સૈનિક છે સર એ ફોજમાં લડતો હોય સર પણ એ સૈનિક ખબર છે કે દુશ્મન દેશની ગોળી આવવાની છે પણ એની કર્તવ્યનિષ્ઠા છે યોગ્ય હોય સર તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે એનું કામ સારું થાય છે ચલો એક આચાર્ય તરીકે મુખ્ય શું ફરજો હોય છે પ્રાથમિક સર કે માધ્યમ પ્રાથમિક શાળામાં સર બાળકમાં નામાંકન સ્થાયીકરણ ગુણવત્તા શિક્ષકનો તાલીમ અને મોટિવેશન અને શાળામાં નામના સારી વધે સર એસએમસી ને એક્ટિવ કરવી અને શાળાનો વહીવટી કરી શકો એસએમસી એક્ટિવ કરવા માટે શું કર્યું આપણે સર એસએમસી એક્ટિવ માટે એસએમસી જે હાલની સર જે કાર્યરત હતી હું સર જ્યાં શાળામાં ગયો ત્યારે મેં જોયું સર તો મેં શાળાની અંદર સર મારી શાળામાં હાલનું રોજમેળ છે સર એ સર એક્ટિવ રાખેલો છે હાલની સર ગ્રાન્ટ છે દર મહિનાની સર એસએમસી એસએમસી કમિટી ને એસએમસી સર એના માટે જે એસએમસી હોય છે શાળાની અંદર સર એને એક્ટિવ કરી એટલા માટે કે ભાઈ શાળાની ગ્રાન્ટ છે સર મેં નજર શાળાનો ગ્રાન્ટ છે એ બતાવી કે ભાઈ આપણા પાસે આ મંથની આટલી ગ્રાન્ટ છે પછી ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કરીને પાસે સજેશન લઈ શકાય આ વસ્તુ આપણે લેવી છે તો કઈ રીતે લઈ શકાય એની સલાહ પણ સર લેવાની પ્લસ એ ઉપરાંત એમડીએમ છે સર એમડીએમ સારું મધ્યાહન ભોજન કેવી રીતે આવી શકે એ પણ એસએમસી ની હેલ્પથી લઈ શકે સર લોક ભાગીદારી કરવી સર તો એ પણ એસએમસી ની મદદથી આપણે એક્ટિવ કરી સર એમને કાર્યરત કરીએ અને વિશ્વાસને સર કામ કરી શકે શું છે એસએમસી નું બંધારણ કેવું છે કેટલા સભ્યો હોય છે કઈ રીતના 12 સભ્યો હોય છે સર અને 75% એટલે 9 સભ્યો છે 42 સભ્યો હોય છે અને એની અંદર ધોરણ 1 થી 4 ના સભ્ય સભ્યો હોય છે 42 સભ્યો 5 થી 6 માં 3 અને 6 થી 7 થી 8 માં 4 સભ્યો એટલે 9 સભ્યોમાં પણ એમાં કાસ્ટ વાઇઝ લેવાનો હોય છે સર એસસી એસટી સર જે બાળક હોય છે એની વસ્તીના આધારે સર લેવાનો હોય છે અને ક્રાઇટેરિયા એમ નથી આપેલો પણ વસ્તી આધારે લેવાનો સર ઓકે તમારી એસએમસી નો જે ખાતામાં હમણાં ગ્રાન્ટ સરકારે આપો છે જી સર કેટલી ગ્રાન્ટ આપો છે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર શું છે એમાં શું હોય છે સર સારામાં કાર્યમાં પારદર્શકતા લાવવા માટે અને રોજબરોજનું કામમાં સમયસરતાનો બચાવ થાય અને ઓનલાઈન સર કામ થાય માટેનો સોફ્ટવેર શું શું ડેટા એમાં નોંધવામાં આવે છે સર શિક્ષકોની પહેલા માહિતી છે શિક્ષકોની તમામ માહિતી છે જોઈનિંગથી લઈ અને ડિટેલ ટોટલી ડિટેલ સર આધાર પત્ર જી એ પણ શિક્ષકની માહિતી છે પછી માસિક પત્ર પગાર બિલ ક્ષેત્રની ગુણવત્તાની વાત સર એ કરવાની હોય છે એ ઉપરાંત સર કોઈ શાળા શિક્ષકો વિશે કામ તપાસ કરવાની હોય અથવા તો સ્થળ તપાસ કરવાની હોય શાળા માટેની નામના ક્રમ વધારવાનો હોય વર્ગ વધારવાનો હોય તો એ મંજૂરી સર બીજી કોઈ કામ બીજું વાર્ષિક નિરીક્ષણ કરવાનું જી સર વાર્ષિક નિરીક્ષણ શું ધ્યાન રાખશો વાર્ષિક નિરીક્ષણ
સર શાળાનો જે નામાંકન સર ત્યાંથી માંડી અને ગુણવત્તા સર ક્વોલિટી બેઝ શિક્ષણ થાય છે કે નહીં સર શિક્ષકો કાર્ય કરે છે કે નહીં અથવા ક્વોલિટી ક્યાં સુધી રિઝલ્ટ છે શાળાનો એ કેટલા ટકા લેવું સર તમામ પ્રકારની માહિતી સર એક શિક્ષકો કામ કરે જ છે ખરેખર કે નથી કરતા કોણ જી સર શિક્ષકો કામ 100% સર કરે છે વ્યક્તિગત હોય શકે સર પણ એક આખા માસ્ટર સાથે જોડી ના શકાય બરાબર છે પણ આપણે કેવું છે કે ભાઈ વ્યક્તિગત બહુ સારા હોય ને લોકો 5% ખરાબ હોય કે ભાઈ ભાલિયા ઘઉં લાવી થોડા ઘણા કાંકરા નીકળે પણ 50% કાંકરા નીકળે એવી પરિસ્થિતિ આવે તો પછી તો આપણે આખો સમાજ જ દોષિત ગણાય ના સર સમાજ દોષિત આ શિક્ષક સજ્જતા કસોટી આ શું કામ વિરોધ કર્યો શિક્ષકોમાં નિષ્ઠા હોય તો આપવી જોઈએ કસોટી જી સર એના પાછળ ઘણા બધા કારણો હતા શું કારણો હતા એના પાછળના કારણ સર કે એક આખો માહોલ છે સર રાજકીય માહોલ થઈ ગયો પણ રાજકીય માહોલ શિક્ષકો ના બનાવવાનો હોય શિક્ષકો રાજકીય છે એક્ઝામ આવવાની બધા કર્મચારી બીજા આપો છે જી સર સાચી વાત છે એક્ઝામ ને પણ આપેલી છે સર જેને પોતાના સર આપણે એક શિક્ષક તરીકે છે પાયસ આઈપીએસ હોય સર એ પણ એક્ઝામ પોતાના જે કાર્યક્ષેત્રમાં હોય સર હંમેશા રવિન્દ્ર ટાગોર પણ કહેતા કે પોતે શીખતા રહેવું સર શિક્ષકનું મેઇન કામ છે હા તો પછી એવું નથી કરતા પછી શિક્ષકનું રહેવું આપણે તો કહ્યું લોકોને હવે ટૂંકમાં શીખતા કરી દેવાના છે સિક્યોર થઈ ગયા આપણે કે પર હવે પૂરું હવે તો શું કે આપણે કે છૂટા કરવાની સરકાર ભણાવે કે ના ભણાવે ચોક્કસ આપણી વાત સાચી છે આવું કરે છે શિક્ષકો આ દુરુપયોગ થાય છે હોય શકે વ્યક્તિગત તો પરીક્ષા એક ના રાખી જો આ પરીક્ષા પાસ ના થાય તો છૂટા કરી દેવાના કે હવે તમે થોડોક ટાઈમ આરામ કરો આ બધી તૈયારી કરો પાસ થઈ જાવ પાછા રી સિસ્ટ કરશું બાકી બેહી જાવ ઘરે ના સર એવું નથી પણ શિક્ષકમાં સર સમયાંતર તાલીમ આપી અને એને મોટિવેટ કરી અને એનું શિક્ષણ કાર્ય સર અપ લાવે એ સર ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ તાલીમ છે સર સરકારી કર્મચારી હોય શિક્ષક હોય કે અન્ય સર હોય અપાતી હોય છે સર અને ખાસ તો એને પોતાના જે ક્ષેત્રમાં છે સર એને સારું ઇમ્પ્રુવમેન્ટ લાવે અને એક મોટિવેશન મળે સર એના માટે હોય છે અને સર એ તાલીમનો સર ઘણો બધો પોઝિટિવ પ્રભાવ હોય છે સર જી સર સારું તમારી શાળામાં કોઈ તાલીમનો પોઝિટિવ પ્રભાવ હોય અને શિક્ષકો આમ જોરદાર કામ કરવા માંડે હોય ટ્રેનિંગ લઈને આવીને એવી કોઈ ટ્રેનિંગ નું નામ આપો સર જો કોઈ સ્પેશિયલ ન હોય પણ સર ફાયર સેફ્ટી હોય કોઈ ટ્રેનિંગ લઈને આમ શિક્ષક એમ થઈ ગયું ના હવે તો જન્મથી કંઈક કરી રહ્યો છું શાળામાં ના સર એવું નથી પણ હમણાં વાત કરીએ તો લાસ્ટ જે વીસી થઈ સર સાહેબની વીસી કયું યુદ્ધ થયેલું છે જામનગર માં પૂછાય બોલ સર સર ચલો તો આપણે આ તમારો ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીએ છીએ ઓકે થેન્ક યુ સર બેસો બેસો સુખદેવસિંહ જી સર સારું છે વાંધો નહીં હવે તમારો ફાઇનલ હો ઓકે થેન્ક યુ સર કેટલા છે લેખિતમાં કરવું છે લેખિતમાં આમાં 150 છે જી સર 150 મોબાઈલમાં 75 તો સર બેમાં તમારો ચાન્સ રહેશે નહી પણ એમાં જવાનો તમારો બંધારણ અધિકાર છે એવું નથી તમે આ જગ્યા રોકો છો દાદી બાપુ આમાં જવાનું છે બીજું ભાઈ મને મળે તો કાલ નથી મારે ક્લાસ 2 બનવાનું મારું ડ્રીમ છે અને એમાં શિક્ષણમાં મને મળતું હોય તો વેલ એન્ડ ગુડ છે કે હું આમાં હાજર થઈ જઈશ
ચલો ઓકે કેવું રહ્યું કેટલા માર્ક્સ અંદાજે